નમસ્કાર ડીવાય બી સેમેસ્ટર સિક્સ બિઝનેસ મેનેજમેન્ટ ચેપ્ટર વન માર્કેટ સેગમેન્ટેશન બજાર વિભાજન જેમાં આપણે ગ્રાહક વર્તણૂકના પ્રકારો જોયા હતા અને હવે ખરીદ નિર્ણય પ્રક્રિયાના તબક્કા જોવાના હતા કે ખરીદી નિર્ણયની પ્રક્રિયામાં કયા કયા તબક્કાઓ છે એ સામેલ થતા હોય છે હવે ગ્રાહક વર્તણૂકની જે આપણે બાબત જોઈ હવે એક નિયમબદ્ધ પ્રક્રિયા કહી શકાય એને તો આ જે પ્રક્રિયા છે એને એક ક્રમિક પાંચ તબક્કામાં શ્રી જોન હાર્વર્ડે બતાવેલા છે તો એ કયા કયા પાંચ તબક્કા છે ગ્રાહક વર્તણૂકના સૌથી પહેલાં તો જરૂરિયાત ઉદ્ભવવી જોઈએ જરૂરિયાત ઉદ્ભવે તો જ કોઈ વ્યક્તિ છે એ વસ્તુ ખરીદતા હોય તો જરૂરિયાત ઉદ્ભવે જરૂરિયાત ઉદ્ભવ્યા બાદ એ માહિતીની શોધ કરે છે કે પોતાની જરૂરિયાત શું છે પોતાની પાસે નાણાકીય સગવડ કેટલી છે જરૂરિયાતને કઈ કઈ વસ્તુને અગ્રતા ક્રમ આપી શકાય અને પોતાને પરવડે અને એને પસંદ આવે એવી કઈ કઈ વસ્તુઓ છે એ માહિતીની શોધમાં એ કરશે હવે એને ઘણા બધા એમાંથી ઓપ્શન મળશે બરાબર એટલે પછી નંબર ત્રણ છે વિકલ્પોનું મૂલ્યાંકન હવે જ્યારે એને પોતાની જરૂરિયાત મુજબ એ ઘણી બધી વસ્તુઓ જુએ છે તો એમાંથી અમુક વસ્તુઓને પસંદ કરે છે વસ્તુઓ પસંદ કર્યા પછી એની પાસે ચાર પાંચ વિકલ્પ હોય છે હવે એ વિકલ્પમાંથી વધુ સારી રીતે એની જરૂરિયાત કયા વિકલ્પમાં પૂર્ણ થાય છે તો એ વિકલ્પોના મૂલ્યાંકનમાં સમાવેશ થાય અને ત્યારબાદ લેવામાં આવે છે ખરીદોનો ખરીદી માટેનો નિર્ણય ખરીદીનો નિર્ણય તો હવે એ ખરીદીનો નિર્ણય નિર્ણયના ઉપરથી લેવામાં આવે કે જ્યારે એની પાસે ઘણા બધા વિકલ્પો છે હવે એ વિકલ્પોમાંથી એ બેસ્ટ ઓપ્શન જે ચૂઝ કરે છે શેના આધારે કરે છે કે નંબર એક તો એની પાસે અત્યારે કઈ વસ્તુની જરૂરિયાત સૌથી વધુ છે હવે એ જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુના ઓપ્શનમાંથી એને પોતાની પાસે એની પાસે જે નાણાકીય ઉપલબ્ધતા છે નાણાકીય સગવડ છે એમાંથી એને પરવડે અને એને વ્યાજ બી લાગે અને લાંબા સમય સુધી ટકી શકે એવી કયા પ્રકારની વસ્તુ છે તો એને એ ખરીદીનો નિર્ણય કરે છે અને ખરીદી પછીનું વર્તન આફ્ટર સેલ્સ સર્વિસ તે બધા ખરીદી પછીના વર્તનમાં આવતા હોય તો એ ખરીદી પછીનું વર્તન તો હવે આ પાંચ તબક્કામાં એ કામ થતું હોય ગ્રાહક વર્તણૂકના તબક્કામાં હવે એમાં જે સૌથી પહેલું આપણે જોયું જરૂરિયાત ઉદ્ભવ વી હવે જરૂરિયાત જે ઉદભવે છે એ કેવી રીતે ઉદભવે ગ્રાહક ખરીદ પ્રક્રિયા જ્યારે એમાં ઇન્વોલ્વ થાય છે ખરીદ પ્રક્રિયામાં જ્યારે હોય છે ગ્રાહક પોતે ત્યારે જરૂરિયાત ઉદભવાય અથવા તો એને એ વસ્તુનો અભાવ સર્જાય એ વસ્તુના ઉપયોગની એને જરૂરિયાત લાગે બરાબર હવે આ સામાન્ય રીતે જરૂરિયાત બે હોય એક તો આંતરિક રીતે ઉદ્ભવતી જરૂરિયાત અને બીજું છે બાહ્ય કારણોસર ઉદ્ભવતી જરૂરિયાતો હવે આંતરિક જરૂરિયાતને બાહ્ય જરૂરિયાતના આપણે સામાન્ય એક એક્ઝામ્પલમાં જોઈએ કે તમે કોલેજે આવ્યા ને કોલેજે આવ્યા હો ત્યારે તમે કંઈ જ ખાધું પીધું ન હોય ને તમે ચાર સાડા ચાર કલાક કોલેજનો ટાઈમ અટેન્ડ કરીને પછી તમે જ્યારે ઘરે જાઓ ત્યારે તમને ખૂબ ભૂખ લાગી હોય બરાબર તો એ જે તમને ભૂખ તરસ લાગશે એ ખરેખર લાગેલી હશે કે કઈ લાંબા સમયથી કોઈ વ્યક્તિએ કંઈ ખાધું નથી એટલે એને ભૂખ તરસનો અનુભવ થાય છે એ આંતરિક જરૂરિયાત કહી શકાય અને બીજી છે બાહ્ય જરૂરિયાત તમે ખાધેલું જ હશે અને તમે ક્યાંક બહાર જતા હોવ ને રસ્તામાં ક્યાંક સરસ મજાની કંઈક વસ્તુ બનતી હોય ને એની સુગંધ આવે અને તમને ખાવાની ઈચ્છા થઈ જાય સમોસા પોપ જેવી કંઈક તમને ભાવતી વસ્તુ દેખાય છે કંઈક નાસ્તો કરતી હોય ને તમને પણ ખાવાની ઈચ્છા થઈ જાય તો એ શું કહેવાય છે બાહ્ય જરૂરિયાત એટલે કે બાહ્ય કોઈક વસ્તુથી પ્રેરાઈને તમને એ વસ્તુ ખરીદવાની અથવા તો એ વસ્તુની ઈચ્છા થાય પછી એ કોઈ પણ વસ્તુ હોય માત્ર ખાદ્ય પદાર્થ નહીં પરંતુ પેન પેન્સિલ સાબુ રોજિંદી થી લઈ કપડા પગરખા છે સેલફોન છે કોઈ પણ વસ્તુ હોઈ શકે એ ટૂંકમાં બે બાબતો હોય એક તો ખરેખર ઉદ્ભવતી જરૂરિયાત અને બીજું બાહ્ય પરિબળોથી પ્રેરાઈને એ વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય તો બાહ્ય પરિવર્મ પણ એવું પણ હોય શકે ઘણી વખત વસ્તુની ખરેખર જરૂરિયાત ન હોય તમે કંઈક બીજી વસ્તુ લેવા ગયા હો અને તમને ગમી જાય એના ઉપર ડિસ્કાઉન્ટ હોય અથવા તે વસ્તુ તમે ત્યાંથી પસાર થતા હોય તમે ગમી જાય ને તમે ખરીદી લો બરાબર તો આવી બે પ્રકારની સામાન્ય રીતે જરૂરિયાત હોય એક તો આંતરિક એટલે કે ખરેખર ઉદ્ભવતી જરૂરિયાત ને બીજું બાહ્ય બાબતોથી પ્રેરાઈને જો વસ્તુ ખરીદવાની ઈચ્છા થાય હવે જરૂરિયાતમાં બે વસ્તુ છે એ ખૂબ જ અગત્યની હોય છે એક તો જરૂરિયાતની તીવ્રતા કેટલી છે અને બીજું જરૂરિયાતનો સમયગાળો કેટલા સમયથી તમને વસ્તુ ખરીદવાની ઈચ્છા છે જરૂરિયાતનો સમયગાળો અને નંબર બે જરૂરિયાતની તીવ્રતા કેટલી છે ઘણી વખત એવું થાય કે આપણે જરૂરિયાતને ક્રમ આપતા હોઈએ કે અત્યારે સૌથી પહેલા કઈ વસ્તુની જરૂરિયાત છે તો એ ખરીદી લઈએ બાકીની વસ્તુ પછી ખરીદશું તો હવે એ પણ જરૂરિયાતની તીવ્રતા પણ એના ઉપર ઘણો બધો અસર રાખતી હોય હવે કોઈ વ્યક્તિ છે દર્દી છે લાંબ ઘણા બધા લાંબા સમયથી એ પેશન્ટ છે તો એને દવાની જે જરૂરિયાત હશે તો એની તીવ્રતા વધુ હશે કારણ કે લાંબા સમયથી એને દવાની જરૂર પણ છે અને એની એને મટાડવાની એને તીવ્રતા છે એટલે દવાની જે જરૂરિયાત હશે એને ખૂબ વધુ હશે પરંતુ કોઈ વ્યક્તિ છે જે શોક ખાતર કોઈ વસ્તુ ખરીદવા માંગતું હોય તો એને શું કરી શકે પેન્ડિંગ રાખી શકે કે જ્યારે નાણાકીય સકળતા થશે ત્યારે આ વસ્તુ ખરીદશું તો એને પેન્ડિંગ પણ રાખી શકે તો આ બે વસ્તુથી કે જરૂરિયાતની તીવ્રતા કેટલી છે અને જરૂરિયાતનો સમયગાળો કેટલો છે એના આધારે કોઈ વ્યક્તિ છે એ ખરીદીનો નિર્ણય તરત લે છે એનો એના ઉપર આધાર રહે છે જેમ કે મચ્છરનો ત્રાસ અનુભવતી હોય કોઈ વ્યક્તિ ઘણા લાંબા સમયથી તો એ ઘણા બધા ઓપ્શન જોશે કે ઓલી અગરબત્તી કરે મચ્છરની ઓડોમસ છે ક્રીમ છે વગેરે જે ઉપકરણો આવતા હોય છે મચ્છરની હટાવવા માટેના ગુડ નાઇટના તો એ ઘણા બધા જે ઓપ્શન છે એમાંથી એને જે બેસ્ટ ઓપ્શન લાગશે એનો એ તરત ઉપયોગ કરશે કારણ કે લાંબા સમયથી મચ્છરોનો ત્રાસ અનુભવે છે તો આ થશે કે કે જરૂરિયાત કેટલી છે ને સમયગાળો કેવો છે હવે એવું પણ હોઈ શકે કે અમુક જરૂરિયાતો છે એ એવી જરૂરિયાત હોય કે એને સંતોષી શકાય તેવી પેદાશો ખરીદવા માટે તીવ્ર બને છે અને કેટલો સમય એ ટકે ટકાવી પણ શકાય છે જેમ કે કોઈ એક વ્યક્તિને વાહન ખરીદવું છે તો હવે એ એ વાહન છે લાંબા સમય સુધી આપણે એક વાહનનો ઉપયોગ કરતા હોઈએ જે ટૂંકા સમયમાં ખરીદી કરતા નથી હોતા કારણ કે ડ્યુરેબલ ગુડ કહેવાય લાંબા સમયગાળા સુધી આપણે એનો ઉપયોગ કરતા હોઈએ તો હવે એવું જરૂરી નથી ને કે ઝડપથી ચાલો જેમ આપણે બોલપેન ખરીદવા જઈએ એમ વાહન ખરીદી શકાય ના ખરીદી શકાય આપણે શું કરીએ ઘણી બધી કંપનીના વાહનની કઈ કઈ કંપનીમાં કેટલી એની અલગ અલગ પ્રકારના એના ફીચર છે એ કેટલી માઇલેજ દે છે અને એની પ્રાઇસ શું છે એની સાથે એસેસરીઝ શું આવે છે ડિસ્કાઉન્ટ છે કે નહીં કાંઈ ફેસ્ટિવલ સિઝન હોય તેમાં ડિસ્કાઉન્ટમાં મળતું હોય અને એની ડિલિવરી ક્યારે મળે છે અલગ અલગ આફ્ટર સર્વિસ છે આફ્ટર સર્સ સર્વિસ કહી શકાય અને એના પછીની કેટલી સર્વિસ એ ફ્રી આપે છે આવી ઘણી બધી વસ્તુ તપાસીને પછી વાહન લેતા હોય તો આ શું થશે કે અલગ અલગ પ્રકારની વસ્તુને આધારે પણ ખરીદીની પ્રક્રિયા છે એમાં ગ્રાહક વધુ ઇન્વોલ્વ થતું હોય ઓછું ઇન્વોલ્વ થતું હોય જેમ કે પેન પેન્સિલ બોલપેન છે તો એ ફટાક તમે એમ જતા હો રસ્તામાં એને ખરીદી લો પણ એવી રીતે વાહન છે ખરીદી ના શકાય એના માટે આપણે ઘણી બધી વસ્તુ તપાસવી જોઈએ શું કામ કારણ કે એક તો એ લાંબા સમય સુધી આપણે એ વાહનનો ઉપયોગ પણ કરીએ છીએ અને એ ફાઇનાન્શિયલ રીતે પણ એ વાહનની જે કિંમત છે એ વધુ હોય છે તો એના માટે થઈ અને ઘણા બધી માહિતી ગોતવી પડશે વ્યક્તિ છે એ અલગ અલગ વ્યક્તિઓ પોતાની કોન્ટેક્ટમાં આવતા જેટલા પણ વ્યક્તિઓ હોય જેમ કે સગા સંબંધીઓ છે મિત્ર છે ઓળખીતા પાળખીતા છે પાડોશી છે ઘણા બધા વ્યક્તિઓની પૂછપરછ કરતા હોય ચર્ચા વિચારણા કરતા હોય અને જ્યાં સુધી વાહનની જે જરૂરિયાત છે એકદમ તીવ્ર ન બને ત્યાં સુધી નવું વાહન છે એ ખરીદતા હોતા નથી સામાન્ય રીતે ગ્રાહકની માનસિકતા આવી જોવા મળતી હોય તો આ એવી બાબત છે કે વ્યક્તિને ઉદ્ભવતી કેટલીક જરૂરિયાતો અને એ જરૂરિયાતોમાં અલગ અલગ પ્રકારની જરૂરિયાતો હોય તો એ અલગ અલગ પ્રકારની જરૂરિયાત જે આપણે કાલે જોયું હતું લાસ્ટ લેક્ચરમાં ગ્રાહક વર્તણૂકના પ્રકારો કે અમુક એવી જટિલ વર્તણૂક હોય જેમ કે આ વાહન લેવું જોઈએ તો એ કેવી હશે જટિલ વર્તણૂક કે ગ્રાહક એમાં પોતે ખૂબ વધારે પડતો રસ લેશે તો એ અને અમુક એવી જરૂરિયાત હશે કે એ ફટાક કરતી વસ્તુને ચૂઝ કરી શકશે તો જેમ કે જેની કિંમત પણ ઓછી હોય અને જા જ્યાં ઓપ્શન ન હોય અને વારંવાર જે વસ્તુની ખરીદી કરવાની હોય એમાં ગ્રાહક છે એ ખૂબ માહિતી મેળવવાને કે એવી બાબતમાં નથી પડતો સામે જે વસ્તુ હોય એ વસ્તુ ખરીદી શકે છે પણ એ કેવી બાબતો હોય કે જે ટૂંકા સમયમાં ઘણી બધી વાર ખરીદવામાં આવતી હોય અને જેની કિંમત વધારે નથી હોતી હવે માર્કેટિંગ સંચાલનની દ્રષ્ટિએનું શું મહત્વ છે કે આ ખરીદ વર્તણૂકની પ્રક્રિયાના જે આપણે પાંચ તબક્કા જોયા કે જરૂરિયાત ઉદ્ભવવી એ માર્કેટિંગ સંચાલનમાં બે દ્રષ્ટિકોણથી છે પહેલી બાબત છે જરૂરિયાત ઉદ્ભવી એક તો જો ધંધાકીય એકમની દ્રષ્ટિએ વાત કરીએ તો ધંધાકીય એકમમાં સંચાલક પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તો હવે એ વસ્તુના ઉત્પાદનમાં એ નાના નાના ઘણા બધા પાર્ટ્સ ની જરૂરિયાત પડતી હોય કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવામાં તો ઘણી વખત એવું પણ બની શકે કે બધા જ પાર્ટસ છે એ પોતે પણ બનાવતા હોય અને ઘણી વખત એવું હોય કે અર્ધ તૈયાર અમુક જે પાર્ટ આવતા હોય એ અર્ધ તૈયાર લઈ અને પછી એ પોતાની પ્રોડક્ટમાં એને અસેમ્બલ કરી દે સાથે તો હવે આવી રીતે જ્યારે એને એ વસ્તુ બનાવવી કે ખરીદવી એનો નિર્ણય લેવાનો હોય તો એ પણ એની જરૂરિયાતમાં આધારે થઈ શકશે એમાં પણ પહેલા શું કરવું પડે એને ફાઇનાન્શિયલી કમ્પેરિઝન કરવું પડે કે જો એ પાર્ટ પોતે બનાવે તો એને કેટલી કોસ્ટ આવે છે અને જો એ બહારથી લઈ લે તો એની કિંમત કેટલી છે અને એ બંનેમાંથી એને વધુ સારી કઈ ઓપ્શન વધુ સારું પડે તો એ કમ્પેરિઝન કરી અને પછી એ વસ્તુને એ ચૂઝ કરતા હોય તો એના માટે થઈ અને એને ઘણી બધી બાબતો છે એને માહિતી લેવી પડે માહિતગાર થવું પડે અને એની સાથે સાથે બીજા ઘણા બધા ફેક્ટર પણ એને અસર કરતા હોય જેને પ્રેરતા હોય તો આવી બધી બાબત છે એ અગત્યને એના ઉપર અગત્યતા ધરાવે છે જેમ કે હમણાં આપણે વાહનની વાત કરીએ તો હવે વાહનની જરૂરિયાત વ્યક્તિને માત્ર અવર જવર માટે જ હોય છે એ સિવાય પણ હોય છે જેમ કે વાહન ખરીદ ખરીદવાથી સમાજમાં મોભો વધે છે અને સામાજિક પ્રતિષ્ઠા લાવે છે લોકોમાં પોતે સુવિધાયુક્ત છે એવું બતાવી શકે છે દેખાવ બતાવે છે એવું બધું બાબતો પણ એને મહત્વ આપતા હોય છે તો ઘણા લોકો છે એ એ પ્રકારે પણ વસ્તુ ખરીદતા હોય છે સામાન્ય રીતે મોંઘી જે બાઈક હોય છે કાર હોય છે એની ખરીદી એવા આશયથી થતી હોય જરૂરિયાતની સાથે સાથે સામાજિક પ્રતિષ્ઠાને મોભો વધારવાની જે એની અ જરૂરિયાત હોય એ વધારે હોય છે તો એના કારણે પણ એ વસ્તુ ખરીદવામાં આવતી હોય એ ઉપરાંત જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે કે જે સાધન સુવિધા અને લોકોની સુવિધામાં વધારો કરતી હોય એવી જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે ટીવી છે રેફ્રિજરેટર છે વોશિંગ મશીન છે એ સિવાયની જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે જે રોજબરોજના ઉપયોગમાં લેવામાં આવતી હોય તો આવી બધી જે બાબત જે સાધનો છે એ પણ સમય શક્તિનો બચાવ કરે છે ગૃહ ઉપયોગી હોય છે ઘરમાં પણ ઉપયોગમાં આવે છે સાથે સાથે એ લોકોની શક્તિ પણ બચાવે છે અને સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો કરતા હોય છે એટલે કોઈક વસ્તુની માંગ ઉદ્ભવે ત્યારે એને ઘણા બધા પ્રેરકો અસર કરતા હોય છે ઘણા બધા પ્રેરક બળ છે એના ઉપર અસર કરતા હોય છે તો એ માર્કેટિંગ સંચાલન કઈ રીતે એને એનું માર્કેટિંગ કરે છે હવે માર્કેટિંગ સંચાલનના જે એ લોકો સ્ટ્રેટર્જી બનાવે છે વ્યૂહરચના બનાવે છે માર્કેટિંગ સંચાલન કરતી વખતે તો એમાં એ જાહેરાતમાં આ બધા જ પરિબળો છે એ સાથે ઇફેક્ટ કરતા હોય અને જાહેરાતમાં પણ આ ઘણા બધા પરિબળોની અસર કરતા હોય જેમ કે તમે કાર છે વ્હીકલ છે એની જાહેરાત જોઈ હોય તો કાર જતી હોય ને બે ચાર જણા રસ્તામાં એને જોતા હોય ને જોવાથી એમને ખૂબ ગમી જતી હોય એવી ઘણી બધી જાહેરાતો આવતી હોય શું કામ કારણ કે એ સામાજિક પ્રતિષ્ઠાને મોભામાં વધારો કરે છે એટલે એ પ્રકારની જાહેરાત મૂકે છે તો આવી અલગ અલગ પ્રકારની જે બાબતો કે જે વસ્તુના ખરીદવા માટે લોકોના પ્રેરક બળ હોય તો એના ઉપર અસર કરતી બાબતો હોય તો એના દ્વારા એ માર્કેટિંગની વ્યૂહરચના બનાવતા હોય જેમ કે એક ઇઝી એક્ઝામ્પલ જોઈએ આપણે કે કાપડ છે અથવા તો રેડીમેડ ગાર્મેન્ટ છે એ ફેસ્ટિવલ સિઝનમાં વધારે ખરીદાતું હોય તો ફેસ્ટિવલ સિઝનમાં એના ઉપર ડિસ્કાઉન્ટ મૂકી દેવામાં આવતું હોય તો આ શું થયું કે વસ્તુ ખરીદવાના જે લોકોના પરસેપ્શન હોય છે કે જેના આધારે લોકો વસ્તુ ખરીદતા હોય લોકોને ખરીદવા માટેને એના ઉપર જે પ્રેરણાબળ એના ઉપર લાગુ પડતું હોય ખરીદવાની પ્રક્રિયામાં તો એના આધારે એ માર્કેટિંગ વ્યૂહરચના બનાવવામાં આવતી હોય અને જેના કારણે લોકો એ વસ્તુ ખરીદતા હોય જરૂરિયાત ઉદ્ભવવા માટેના કારણો જાણવા ખૂબ જ જરૂરી બને છે કે જે વ્યક્તિ આ માર્કેટિંગ વ્યૂહરચના બનાવતા હોય અથવા તો માર્કેટિંગ સંચાલકોને કારણ કે ગ્રાહકોની જરૂરિયાતની તીવ્રતામાં પણ વધારો ઘટાડો થતો હોય અને ઊંચી જરૂરિયાત નીચી જરૂરિયાત તેવી રીતે અલગ અલગ પેદાશની ખરીદીમાં વધારો ઘટાડો થતો હોય જેમ કે તહેવારના દિવસો છે ફેસ્ટિવલ સિઝન હોય તો એમાં પોશાક પગરખા એ બધામાં ડિસ્કાઉન્ટ વળતર જાહેર કરી દે તો ગ્રાહકો ઝડપથી એને ખરીદી લે છે ઘણી વખત સેલ લગાવતા હોય તો આવી બધી વસ્તુ છે એ ખરીદવા માટે પ્રેરે છે અને આવી જગ્યાએ તો ઘણા બધા ગ્રાહકો એવા હોય છે કે એને ખરેખર વસ્તુની જરૂરિયાત નથી હોતી પણ અહીંયા સેલ લાગેલું છે ને એ જોવા જાય છે અને અહીંયાથી ઘણી બધી વસ્તુ લાવે છે અને ડિસ્કાઉન્ટનો રેટ છે એમ કરીને તો આ બધી વસ્તુ શું કહેવાય કે ગ્રાહકને ખરીદી કરવાના વર્તન ઉપર અસર કરે છે અને જે એકમ ઇન્સ્ટિટ્યૂટ કે કંપનીવાળા છે એ શું કરે છે એ એનો ફાયદો ઉઠાવે છે અને એ પ્રકારની જાહેરાત કરે છે એ પ્રકારે પોતાનું પ્રમોશન કરે છે કે ગ્રાહક છે એ તરત જ એ વસ્તુ ખરીદવા ઈચ્છે છે તો આવી ઘણી બધી બાબતો એના ઉપર અસર કરતી હોય ચોપાનિયા છે અલગ અલગ પ્રકારની જાહેરાતો છે હોર્ડિંગ્સ છે છાપામાં જાહેરાત આપવામાં આવતી હોય ટીવીમાં જાહેરાત આપવામાં આવતી હોય તો ગ્રાહકો એનાથી પ્રેરાય છે અને ઘણી વખત જાહેરાત જોઈને સામેથી એ વસ્તુની માંગ કરી અને વસ્તુ ખરીદવા જતા હોય તો અલગ અલગ સમયગાળામાં ગ્રાહકોની જરૂરિયાત અને તીવ્રતામાં વધારો ઘટાડો થતો હોય અને એને ઘણા બધા ફેક્ટર છે છે એ એ અસર કરતા હોય તો માર્કેટિંગ સંચાલનમાં માંગમાં વધારો કરવા માટે એ લોકો શું કરતા હોય કે આવી રીતે ગ્રાહકની જરૂરિયાત ઉદભવવાના કારણોને જાણી અને પછી એ રીતે એને જાહેરાત કરી પ્રમોશન કરીને એ રીતે વેચાણ વૃદ્ધિ કરવા માટેના પ્રયત્નો કરતા હોય કે જેનાથી ગ્રાહક છે એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાય તો હવે આપણા માહિતીની જરૂરિયાત પહેલાંની કે માહિતીની જે શોધ કરે છે એ પહેલાંની બાબત જોઈ કે જરૂરિયાત ઉદભવવી અને જરૂરિયાતની તીવ્રતા એનો સમય અને માર્કેટિંગ સંચાલનની દ્રષ્ટિએ ગ્રાહકોની જરૂરિયાત જાણવી શું કામ અગત્યતા ધરાવે છે એ બાબત વિશે આપણે વાત કરી હવે આપણે માહિતીની શોધ અને માહિતીની શોધ કર્યા પછી વિકલ્પોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એના વિશે ચર્ચા કરવાની છે થેન્ક યુ